ચેપ્ટર નંબર 8 ક્વેશ્ચન નંબર 8 2019 11B બીજો પીરિયડ બરાબર સમજાય છે હવે તો એની વાત કરીએ આ પબ્લિક ડિપોઝિટ છે બરાબર એની વાત આપણે અહીંયા કરી દીધી છે જાહેર ધાબાણા એટલે શું તેના ફાયદા અને મર્યાદાની વાત છે અહીંયા બરાબર તો પબ્લિક ડિપોઝિટ કહેવાય એને ટાઈપ ઓફ આમ તો હોય કે ટાઈપ ઓફ ડિબેન્ચર બરાબર છે ખાસ કરીને એના પહેલા એનો અર્થ જોઈએ અર્થ જોયા પછી બરાબર કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી વોટ ઇઝ મીનિંગ ઓફ કાર્યશીલ મૂડી રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે જે મૂડી રાખી છે ને એ કાર્યશીલ મૂડી છે સમજાય છે હવે હવે આ જે કાર્યશીલ જે મૂડી છે એની જરૂરિયાતને શું કરવા સંતોષવા જાહેર જનતા પાસેથી જે ધાપણો સ્વીકારે તેને જાહેર ધાપણો કહેવાય કંપની પોતાને ટકાવી જો કેવી કાર્યશીલ મૂડીની શું જરૂરિયાતને સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જે ધાપણો સ્વીકારે તેને જાહેર ચલો જાહેર ધાપણો એ કંપની માટે ઓછીની મૂડી કે દેવું છે જો કંપની એ જનતા પાસેથી લીધેલી ઉછીની મૂડી અને થાપણદારો છે કે નહીં નાણા રોકના એ રોકાણકારો છે કે નહીં એ કંપનીના શું છે કંપનીના શું છે લેણદાર છે જાહેર ધાપણની મુદત એસક્યુ 6 માસથી માંડીને 36 માસની હોય એટલે 12-13 ને 3 વર્ષ હાલો 6 મહિનાથી 3 વર્ષ થાપણદારોને કંપની ચોક્કસ દરે શું કરે છે ચોક્કસ દરે કંપની જેની થાપણ લઈ આવે છે ને એને વ્યાજ ચૂકવશે અને એ વ્યાજ 1 મહિના માટે હોય 3 મહિને ચૂકવે 6 મહિને ચૂકવે અને વર્ષે ચૂકવે સમજાય છે કે આ જે વ્યાજની ચૂકવણી કરે ને એ દર મહિને પણ કરી શકે નક્કી કર્યું હોય એ પ્રમાણે દર 3 માસે દર 6 માસે દર 12 માસે હોઈ શકે અથવા પાકતી મુદતે મુદલ વત્તા વ્યાજ એક સાથે શું કરવામાં આવે છે ચૂકવવામાં આવે છે એક સાથે ચૂકવશે સમજાય છે બરાબર હવે હવે આપણે જોઈએ એના ફાયદા શું ફાયદા છે બરાબર ફાયદા છે મતલબ કોના જાહેર થાપણ સમજાય છે હવે જાહેર થાપણના શું ફાયદા સમજાય છે હવે ચાલો એક તો નાણા મેળવવા કેવા સરળ કંપની હોય એને નાણા મેળવવા સરળ થઈ જાય કેવી કે પ્રતિષ્ઠિત અને જે નફો કરતી જે કંપનીઓ છે ને હાલો એને સરળતાથી હું મળી જાય તો એનો વિરુદ્ધનો મુદ્દો શું બનશે જેની કોઈ નામના નથી નવી કંપની છે એને નાણા મેળવવા મુશ્કેલ છે મર્યાદા બની જો સમજાય ને કે ચલો નાણા મેળવવા માટે ખર્ચ કેવો થાય ઓછો ચલો નાણા પ્રાપ્તિના અન્ય સાધનો ઘણા બધા છે આપણે જોઈએ આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની વાત કરી બરાબર છે એમાં જાહેર ધાપણો દ્વારા નાણા છે ને ઓછા ખર્ચે અને ઓછા સમયે હું થઈ જાય છે પ્રાપ્ત થઈ ઓછા સમયે ઓછા ખર્ચે નાણા પ્રાપ્ત થાય છે મિલકતો પર બોજ મુક્ત મિલકતો બોજ મુક્ત એટલે મિલકત પર કોઈ બોજ આવતો નથી ચલો જાહેર ધાપણો દ્વારા નાણા મેળવતી વખતે કંપનીએ પોતાની શું મિલકતો ગીરવે મૂકવી પડતી નથી ગીરવે નહીં મૂકવાની જેથી ભવિષ્યમાં જો કંપનીને મૂડીની જરૂરિયાત ઊભી થાય તો આ મિલકતો શું કરી ગીરવે મૂકીને
વધુ ઓછીના નાણાકે મૂળે મેળવી શકે. આપણે હમણાં જોયું, ખબર હોય ડિબેન્ચર, ખબર છે તો ડિબેન્ચર તમારે મૂકવો પડે. મૂક ડિબેન્ચર નહીં, કંપનીની મિલકત શું કરવી પડે? ગીરવે મૂકવી. ફાઈનલ સમજાય છે? ઓકે, વ્યાજ એ ખર્ચ છે. ખર્ચ છે તો ઇન્કમ ટેક્સમાં માફ છે, ફાયદો થઈ જાય કંપની. જોજો, જાહેર થાપણમાં ચૂકવવામાં આવતો વ્યાજ એ કંપની માટે શું છે? આ ખર્ચને આવક વેરામાં ખર્ચ તરીકે શું બાદ મળે છે અને કરવેરા ભરવા પડે નહીં અથવા ઓછા કરવેરા ભરવા પડે? કારણ કે ખર્ચ થઈ ગયો ને, સમજાય છે બરાબર? હવે ત્યાર પછી આવશે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. મતલબમાં કાર્યશીલ મૂડી તરીકે એનો શું કરશે? ઉપયોગ કરશે. ચલો, કંપની ટૂંકા ગાળાની મૂડીની શું જરૂરિયાત સંતા શું માટે થાપણો દ્વારા શું નાણા મેળવી, થાપણો દ્વારા નાણા મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું કરે છે? સંતોષે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી લે છે. કેમ? જાહેર થાપણો દ્વારા નાણા મેળવી લે છે, ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત સંતોષવા માટે. બરાબર છે? હવે એની હું અનિશ્ચિતતા, જાહેર થાપણો દ્વારા નાણા મેળવવા નક્કી હોતા નથી. રોકાણકારોના મૂળ ઉપર આધાર રહે. શું? મૂળ. કારણ કે રોકાણકારોનો જે પ્રતિભાવ છે એ અગાઉથી આપણે જાણી શકતા નથી કે શેરમાં રોકશે, જાહેર થાપણમાં રોકશે, ડિબેન્ચરમાં રોકશે, સેવા રોકશે કે બોન્ડમાં રોકશે. હાલો, આપણે એનો પ્રતિભાવ જાણી શકતા નથી. નો એ રોકે, હાલો ન મળે. એ તો જે તે વ્યક્તિ પર નિર્ભર છે કે નહીં? જોઈ લો, રોકાણકારોની અમે જોખમ કેમ કે જાહેર થાપણો બિન સલામત દેવા ગણાય છે. કેવા? તમને એમ પૂછે, નીચેનામાંથી કઈ બાબત બિન સલામત દેવા છે? તો જાહેર થાપણ. હલો, શું? જાહેર થાપણ. તેથી નાણા રોકનાર માટે જોખમ નું શું રહે છે? સલામત નથી, કેમ કે કોઈ વસ્તુ ગીરવે નથી મૂકતા. એ બેન્ચરમાં ગીરવે મૂકે, ભલે પછી તરતો પહોંચો ઉભો કરે, હાલો ગીરવે તો મૂકે છે ને. સુખના સમયના સાથી, એસક્યુ, જાહેર થાપણો સુખના સમયની સાથી છે. સમજાવો, હારવું હોય ને ત્યારે બધા હારે હોય. સાહેબ, તમારા મિત્રો હોય, તમારા કુટુંબીજનો હોય, તમને જો તમારી પરિસ્થિતિ સારી હોય ને, બધા તમારી જોડે હોય, તમારી સાથે હોય, પણ પરિસ્થિતિ ખરાબ થઈ કોઈ ઉભો ન રહે. કંપની નફો કરતી હોય ત્યારે બધા હોય. જેવું કે કંપનીનું ડાઉન થવાનું ચાલુ થાય એટલે હોય ને એ લોકો લેવાનું ચાલુ કરે ને કંપની નો વાત દે. સમજાણો કે આપણે કહીએ છીએ ને કે નાણા વગરનો ના થયો ને નાણે ના થાલા. જોજો, નાણા વગરનો, જેની પાસે નાણા નથી, નાથાભાઈ કરીને એક વ્યક્તિ હોય, એની પાસે નાણા નથી, તેની પાસે ના થયા અહીંયા. અને જો એ જ નાથાભાઈ પાસે જો પૈસા હશે, દોલત સંપત્તિ હશે, તો શું કે છે? નાથાલા કેવું ચાલે જોઈ. એટલે નાણા વગરનો ના થયો અને નાણે નાથા લાલ. નાણા હશે તો નાથા લાલ કે છે, અને નાણા નહીં હોય તો નાથે નાથે કે છે. સમજાણો કે હકીકત છે. એટલે એને જેવું છે, સુખના સમયના સાથી છે. જાહેર થાપણ એ કંપની માટે સાનુકૂળ અને સુખ સમયના સાથી જેવી છે. કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ શું થાય, બગડે, અથવા કંપની વિશે બજારમાં અફવા પહેલે કંપની ગઈ, હાલ સમજાવ્યું કે નહીં,
અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની હું થાપણો પાકતી મુદત પહેલા શું કરવા પરત મેળવવા હું લાગી જાય ઘસા આવાજ મળે હલો અથવા નાણા હું કલ્લે ઉપાડી લે નાણા ઉપાડે તેવા સમય કંપનીની મુશ્કેલી વધી જાય કંપનીની મુશ્કેલીમાં શું થાય વધારે એટલે કંપની મુશ્કેલ થઈ ગઈ કે નહીં સીધી જ વાત છે સુખ હોય ત્યારે બધા હોય સુખ દુઃખ હોય ત્યારે કોઈ ન હોય જી સમજાણો કે એટલે સુખના સમયના શું કહેવાય સાથી નવી અને નબળી કંપની માટે મુશ્કેલ કોઈ નવી કંપની હોય પરિસ્થિતિ નબળી હોય હલો નવી કંપની હોય પરિસ્થિતિ નબળી હોય એવી કંપનીમાં રોકાણકારોને સર્વાત્માં વિશ્વાસ હોતો નથી કારણ કે નવી કંપની છે પૈસા આપશો લઈને વહી ગઈ તો તકલીફ પડી જાય સમજાય કે એટલે વિશ્વાસ નથી એટલે રોકાણકારો છે કે નહીં આવી કંપનીમાં થાપણો મૂકવા મૂકીને જોખમ ઉઠાવવા તૈયાર નથી જોખમ ઉઠાવવા તૈયાર જ નથી સમજાય છે ને એટલે નવી કંપની માટે અને જેની પરિસ્થિતિ ખરાબ છે એવી કંપની માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવા મુશ્કેલ છે અસ્તુ